नवी शिक्षण पद्धति 2020 ने केंद्र कैबिनेटे मंजूरी आपी दीधी छे। आ मंजूरी अंतर्गत आंगणवाड़ी थी लई अने कॉलेज सुधीनी पद्धति में फेरफार जोवा मळशे। सरकार आ नवी पद्धति अपनावा जई रही छे, जेनी अंदर 5-3-3-4 पद्धति जोवा मळशे। तो मित्रों, आ पद्धति विद्यार्थी होय तो खास जाणी ज लेवी जोईए, परंतु वालीओए पण आ पद्धति छे ए जाणी लेवी जोईए। तो आ नवी शैक्षणिक नीतिनी संपूर्ण माहिती आ वीडियो में तमने जणावी। तो वीडियो ने तमे अंत सुधी जोता रहेजो अने चैनल साथे जोड़ाई जाजो, जेथी करीने तमने आवी सचोट माहिती सौथी पहला मळती रहे। जेमा सौथी पहला भारत में छेल्ला 34 वर्ष पछी नवी शिक्षण पद्धति छे ए अमल में आवशे, केम के केंद्रीय कैबिनेटे आ शिक्षण पद्धति ने मंजूरी आपी दीधी छे। नवी शिक्षण पद्धति छे ए कंईक आ रीते जोवा मळशे, जेमा 5+3+3+4 छे ए जोवा मळशे, जेमा 12 वर्ष छे ए अभ्यासक्रम हशे अने आगळना 3 वर्ष छे ए आंगणवाड़ीना हशे। मित्रों, आनी अंदर सौथी पहला 5 वर्ष छे ए आपणे जाणी लईए, एटले के पहला 5 वर्ष छे जेमा 1-3 वर्ष छे ए बाळ मंदिर एटले के आंगणवाड़ीना हशे, अने तेमा 1 અને 2 એટલે કે પહેલું ધોરણ અને બીજું ધોરણનો પણ સમાવેશ થતો હશે। બાળકના 3 વર્ષથી જ શિક્ષણની શરૂઆત થઈ જશે। મિત્રો, આગામી દિવસોની અંદર જે પ્રાથમિક શાળા છે એની અંદર જ આંગણવાડીનો સમાવેશ કરવામાં આવશે, અને ત્યાંથી જ આંગણવાડી અને પ્રાથમિક શિક્ષણ છે એ આપવામાં આવશે। અને બાળકના જ્યારથી 3 વર્ષ શરૂ થાય છે ત્યારથી જ શિક્ષણની શરૂઆત થઈ જશે। અત્યારે એવું હતું કે પહેલા ધોરણની અંદર બાળકને બેસાડવામાં આવે ત્યાર પછી એના શિક્ષણની શરૂઆત થતી હોય છે, અને એ પહેલાં બાળ મંદિરમાં અથવા તો આંગણવાડીમાં ગણાતા હોય છે। પરંતુ હવે 3 વર્ષથી જ આંગણવાડીમાં છે એ ગણવામાં આવશે, અને 3 વર્ષથી જ એના શિક્ષણની શરૂઆત પણ થઈ જશે। આ પ્રાથમિક શિક્ષણની અંદર પાયાનું શિક્ષણ અને સંખના જ્ઞાન મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા છે એ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, 5+3 એટલે કે 3ની અંદર શું છે, તો પછીના 3 વર્ષ હશે જેમાં ધોરણ 3, 4 અને 5 હશે, જેમાં માતૃભાષા ઉપર છે એ ભાર મૂકવામાં આવશે। ઇંગ્લિશ ભાષા છે એ ફરજિયાત રાખવામાં નહીં આવે। માતૃભાષા અને રાષ્ટ્રભાષા જે પણ વિદ્યાર્થીને શીખવી હોય એ રાખી શકે છે, અને ત્યાર પછી છે એના સબ્જેક્ટની અંદર આગળ વધી શકે। ત્યાર પછીના મિત્રો 3 વર્ષે જેની અંદર ધોરણ 6, 7 અને 8 હશે, અને ધોરણ 6 પછી છે એ રોજગારલક્ષી શિક્ષણ છે એ ચાલુ થશે। હવે વિદ્યાર્થીને આગળ શું બનવું છે, શેની અંદર રોજગારી મેળવવી છે એને આધારે છે એને શિક્ષણ આપવામાં આવશે, જેની અંદર 10 દિવસની છે એ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવશે। એટલે કે 10 દિવસનો એવો ઇન્ટર્નશીપ પ્રોગ્રામ હશે કે જેની અંદર વિદ્યાર્થી પોતાનો મનપસંદ વિષય છે એ પસંદ કરી શકે, જેમાં રસનો વિષય હોય, જેમાં ખાસ કરીને સુથાર કામ હોય, માટી કામ હોય, ઇલેક્ટ્રિક કામ હોય, ચિત્ર કામ હોય, આવા વિવિધ સબ્જેક્ટ છે એ વિદ્યાર્થી પોતે સિલેક્ટ કરી શકશે, અને રોજગારલક્ષી શિક્ષણ છે એને ધોરણ 6થી આપવામાં આવશે। એટલે ધોરણ 6, 7 અને 8 દરમિયાન છે એ એમને શિક્ષણ જરૂરિયાત મુજબ અને એને જરૂરી હોય એવું મળશે। ત્યાર પછીના 4 વર્ષ છે એની અંદર મિત્રો ધોરણ 9, 10, 11 અને 12નો સમાવેશ થશે, જેમાં દરેક એક્ઝામ છે એ સેમેસ્ટરથી લેવામાં આવશે, અને 1 વર્ષની અંદર છે એ 2 સેમેસ્ટર હશે। ધોરણ 10 અને 12ની અંદર બોર્ડની પરીક્ષા તો યથાવત રહેશે, પરંતુ એને સરળ કરી દેવામાં આવશે। એટલે કે ત્યાર પછીના જે વર્ષો હશે એની અંદર આ રીતની પદ્ધતિ હશે। તો મિત્રો, આ થઈ સંપૂર્ણ પદ્ધતિ, જેમાં પહેલાં 5 વર્ષ, ત્યાર પછીના 3 વર્ષ, ત્યાર પછીના 3 વર્ષ અને ત્યાર પછીના 4 વર્ષ, કે જે આ રીતે સ્લેબ મુજબ વર્ષ તમને જોવા મળશે અને અભ્યાસ પણ એ રીતે જોવા મળશે। હવે મિત્રો, વાત કરીએ તો ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન ન મળે તો કેટની એક્ઝામ આપી અને એડમિશન છે એ મેળવી શકે છે। એટલે કે વિદ્યાર્થીને કોઈ સંજોગો અનુસાર ઓછા માર્ક આવે અથવા તો બીજા કંઈ પ્રોબ્લેમ આવે અને કોઈ કોલેજની અંદર એમને એડમિશન ન મળે તો ધોરણ 12ના માર્કિંગ અને કેટની એક એક્ઝામ આપવાની રહેશે। કેટ એટલે કે કોમન એપ્ટિટ્યૂડ ટેસ્ટ એ એક્ઝામ આપી અને આ બંનેનું જે માર્કિંગ થશે એ માર્કિંગને આધારે એ ગમે ત્યારે કોલેજની અંદર છે એ એડમિશન મેળવી શકશે। ત્યાર પછી મિત્રો, કોલેજ શિક્ષણની અંદર જે સુધારા છે એ તમને ફટાફટ જણાવી દઉં। તો કોલેજ શિક્ષણની અંદર સુધારા, જેની અંદર 3 વર્ષ અને 4 વર્ષના વિભાજન કરવામાં આવ્યા છે, એટલે કે કોલેજ શિક્ષણ છે એ હવે 3 વર્ષ અને 4 વર્ષની અંદર વિભાજન કરવામાં આવ્યું છે। પહેલાં એવું હતું મિત્રો કે જે વિદ્યાર્થી કોલેજ કરતા હોય અને અધવચ્ચે કોલેજ છોડી દે તો એ લોકો છે
એ ક્વોલિફાઈ ન ગણાતા હતા અથવા તો સર્ટિફિકેટ પણ આપવામાં આવતું ન હતું, પરંતુ હવે એવું થશે કે વિદ્યાર્થી કોલેજનું એક વર્ષ પૂર્ણ કરે તો એને સર્ટિફિકેટ કોર્સ તરીકે છે એ સર્ટિફિકેટ આપવામાં આવશે, એટલે કે એક વર્ષીય કોલેજ કરેલું છે એની માટેનું સર્ટિફિકેટ આપવામાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થી છે એ કોલેજની અંદર બે વર્ષ પૂર્ણ કરે તો એમને ડિપ્લોમા કોર્સનું સર્ટિફિકેટ છે એ આપવામાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થી છે એ કોલેજની અંદર ત્રણ વર્ષ પૂર્ણ કરે તો એમને ડિગ્રી સર્ટિફિકેટ છે એ આપવામાં આવશે, અને જો વિદ્યાર્થી ચાર વર્ષ પૂર્ણ કરે છે તો એમને રિસર્ચ સર્ટિફિકેટ છે એ આપવામાં આવશે. અને મિત્રો, આ ચોથા વર્ષની અંદર વિદ્યાર્થી છે એને કોઈ એક વિષય ઉપર છે એ રિસર્ચ કરવાનું રહેશે અને એનો મનપસંદ વિષય છે એ પણ રાખવાનો રહેશે. અને મિત્રો, આ ચાર વર્ષની અંદર છે એ વિદ્યાર્થી પોતાનો મનપસંદ વિષય છે એ પણ સિલેક્ટ કરી શકશે. અને બીએડ કોર્સની અંદર ચાર વર્ષનો અભ્યાસક્રમ છે એ જોવા મળશે અને ધોરણ બાર પછી છે એ બીએડ જોવા મળશે. અને મિત્રો, કોલેજની ફી સરકાર દ્વારા છે એ નક્કી કરવામાં આવશે. ધોરણ બાર પછી જે કોલેજ હશે એ કોલેજની અંદર જેટલી પણ ફી હશે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને દરેક વ્યક્તિ માટે એ કોલેજની ફી છે એ સરખી રહેશે. વિદ્યાર્થીઓ બીજી ભાષા શીખવા માગતા હોય તો પણ માધ્યમિક સ્તરેથી છે એ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, એટલે કે વિદ્યાર્થી પોતાની માતૃભાષા સિવાયની બીજી ભાષા ભારતની અંદર અવેલેબલ છે એ ભાષા પણ એ શીખી શકશે. અને ત્યાર પછી એસસી, એસટી, ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એની માટે સ્કોલરશિપ પ્રોગ્રામ પણ છે એ વધારવામાં આવશે અને વધારે સ્કોલરશિપ પણ વિદ્યાર્થીઓ માટે અવેલેબલ કરાવવામાં આવશે. તો મિત્રો, આ હતી શિક્ષણ પદ્ધતિની મહત્ત્વની જે માહિતી હતી એ મેં તમને જણાવી છે. જેમાં આગળ વધારે જોઈએ તો શિક્ષણને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે સરકાર દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી પણ આપી દીધી છે. હવે મિત્રો, આ નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ શું છે એ જોઈ લઈએ. તો નવી નીતિનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં પ્રિલિમરી સ્કૂલથી લઈ અને માધ્યમિક સ્તર સુધીની શાળાઓમાં 100% GER એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો સાથેનું શિક્ષણ સાર્વત્રિકરણ કરવાનો છે. શાળા છોડનારા જે 2 કરોડ વિદ્યાર્થીઓ છે એને NEP 2020 અંતર્ગત મુખ્ય પ્રવાહની અંદર છે એ પાછા લેવામાં આવશે, એટલે કે જે વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે એ વિદ્યાર્થીઓ પણ આ શિક્ષણ નીતિને આધારે છે એ ફરીથી છે એ શિક્ષણ જોઈન્ટ કરી શકે છે. 12 વર્ષના શાળા કે અભ્યાસ અને 3 વર્ષ આંગણવાડી એટલે કે પ્રી સ્કૂલિંગ સાથે છે એ નવો 5+3+3+4 શાળાકીય અભ્યાસક્રમ છે એ જોવા મળશે. વર્ષ 2025 સુધીમાં 3જા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય તે માટેના નવા નિયમો છે એ રાજ્ય સરકાર દ્વારા છે એ અમલી કરવામાં આવશે. રોજગારલક્ષી શિક્ષણ છે એ ધોરણ 6 આપવામાં આવશે, જે રીતે મેં તમને આગળ જણાવ્યું છે એ રીતે. અને ધોરણ 5 સુધીનો અભ્યાસક્રમ છે જેની અંદર માતૃભાષા અને પ્રાદેશિક ભાષાની અંદર છે એ વધારે ભાર આપવામાં આવશે અથવા તો એને શીખવવામાં પણ આવશે. તો સરકાર દ્વારા આ નવી શિક્ષણ નીતિની અંદર છે એ આગામી દિવસોની અંદર સુધારા જોવા મળશે. તો મિત્રો, આગામી દિવસોની અંદર છે એ તમને આ શિક્ષણ નીતિ જોવા મળશે, એટલા માટે આ શિક્ષણ નીતિનું આખું માળખું છે એ દરેક વિદ્યાર્થીઓએ અને દરેક વાલીઓએ જાણી લેવું જોઈએ. એટલે આ માહિતીને તમારા વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ કે બીજા કોઈ પણ ગ્રુપ હોય એની અંદર શેર કરજો, જેથી કરીને એ લોકો જાણી શકે કે આગામી દિવસોની અંદર શિક્ષણનું આખું માળખું છે એ આ રીતે જોવા મળશે. ક્યારે લાગુ થશે એની હજી કોઈ માહિતી નથી આવી, જ્યારે પણ ઓફિશિયલી માહિતી આવશે ત્યારે આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડતો રહે. અને હજી શિક્ષણ પદ્ધતિને લઈને ઘણી બધી બીજી માહિતી છે જે માહિતી આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો છું, એટલા માટે ખાસ તમે લોકો છે એ ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાંથી તમે યુટ્યુબમાં આવી અને ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બીજી કંઈ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.